नमस्ते विद्यार्थी मित्रों, कक्षा 7 इकाई 1 बेटी जे काव्य छे आ काव्य छे जेमां आपणे एक नानी बाळकीनी घणी बधी तमन्नाओ एटले के इच्छाओ छे, इच्छाओ प्रगट करवामां आवी छे के एने घणी घणी ने मोटा थईने शुं शुं बनवुं छे अने शुं इच्छाओ छे એ આ કાવ્ય દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો હવે આપણે મોટા પ્રશ્ન ઉપર નજર નાખીએ, એટલે કે ધ્યાન જોઈશું, આપણે સમજીશું એને કે બેટી કવિતા કા ભાવાર્થ સંક્ષેપ મેં લખીએ, એટલે કે જે કાવ્ય જે છે બેટી એને આપણે ટૂંકમાં કહેવાનું છે કે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે. મિત્રો પ્રશ્નોને હંમેશા સમજવા માટે પહેલાં એને આપણે શોર્ટમાં સમજીએ તો તમને એવું થાય કે પ્રશ્ન સમજી શકાય છે, પરંતુ તમે જો પ્રશ્નને એવો જોશો કે મોટો પ્રશ્ન છે તો તમે એને સમજવાનો પ્રયત્ન નહીં કરો તો તમને મોટો અને ભારે પણ લાગશે. તો હવે આપણે પ્રશ્નને જોઈએ. બેટી કવિતા કા ભાવાર્થ સંક્ષેપ મેં લખીએ, એટલે કે ટૂંકમાં સમજાવો તો હમારે દેશની લડકીઓ કે વિકાસ પર કમ ધ્યાન દિયા જતા હૈ, એટલે કે પહેલાંના સમયમાં આપણા સમાજમાં હતું કે લડકી માટે ભણવામાં અભ્યાસમાં એના વિકાસ વિકાસ એટલે કે એને દરેક બાબતમાં કે એને શું કહે છે કમ ધ્યાન, એટલે કે એના પર ધ્યાન આપવામાં આવતું નહોતું. સમય બદલ ગયા હૈ, લડકીઓ ચાહતી હૈ કે ઉને આગે બઢને કે લિયે અવસર દિયા જાય, વે પઢ લિખ કર યોગ્ય પર આત્મનિર્ભર બનના ચાહતી, આત્મનિર્ભર એટલે કે પોતાના પગ ઉપર ઉભરે, વે સમાજ ઓર દેશ કે વિકાસ મે હાથ બટાના ચાહતી હૈ, હાથ બટાના ચાહતી હૈ, જ્ઞાન વિજ્ઞાન મે વે પુરુષો સે પીછે નહીં રહેના ચાહતી. બેટી કવિતા મે આધુનિક લડકી કી યહ તમન્ના પ્રકટ કી, આધુનિક એટલે કે અત્યારની જે દીકરી છે એની તમન્ના એટલે કે ઈચ્છાઓ પ્રગટ કરવામાં આવી છે. તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે હવે અત્યારે સ્ત્રીઓ પણ મોટા મોટા હોદ્દા ઉપર હોય જ છે, જેમ કે કલ્પના ચાવલા પણ જો અંતરિક્ષમાં ગયા છે ને, પછી સુનિતા વિલિયમ જે છે, ઘણા બધા જે સ્ત્રીઓ જે છે એ બધા મોટા મોટા હોદ્દા પણ ઉપર હોય જ છે, જેમ કે પ્રતિભા પાટીલ જે હતા, મમતા બેનર્જી જે છે, એ બધા સ્ત્રીઓ છે પણ ભણી ગણીને પોતાનો યોગ્ય દરજ્જો કરી અને દેશમાં અને સમાજમાં પોતાનો ફાળો આપતા હતા. મિત્રો તો હવે આ પ્રશ્ન આપણે ટૂંકમાં સમજો તો મિત્રો જરૂર નથી કે બસ ભોગવું જ છે અને આપણે પોઈન્ટો યાદ રાખીએ તો પણ તમને આવી જાય. તો કહે છે કે અમારે દેશમાં લડકીઓ કે વિકાસ મેં કમ ધ્યાન દિયા જતા હતા, અબ લડકિયા ભી ચાહતી હૈ કે ઉને એક મોકા દિયા જાય જિસકી વજહ સે વો પઢ લિખ કર આત્મનિર્ભર બને ઓર સમાજ ઓર દેશ કે વિકાસ મેં અપના યોગદાન દે, ઓર ચાહતી કે જ્ઞાન વિજ્ઞાન મેં ભી વે પુરુષો સે પીછે નહીં હૈ, એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પણ અને વસ્યનો મતે પુરુષોથી પાછળ નથી એમ કહે છે. એમ બેટી કવિતા મેં આધુનિક લડકી કી યે તમન્ના પ્રગટ કીએ, પ્રશ્ન સહેલો છે, મુદ્દો આવે તો યાદ રાખો કે અમારા દેશમાં લડકીઓ કે વિકાસ મેં કમ ધ્યાન દિયા ગયા હતા, અબ લડકી ભી ચાહતી હૈ કે ઉને એક અવસર દિયા જાય વો ભી પઢ લિખ કર આત્મનિર્ભર બનકર દેશ સમાજ મેં અપના યોગદાન દેના ચાહતી હૈ, લડકી જ્ઞાન વિજ્ઞાન મેં ભી પુરુષો સે પીછે નહીં હૈ, ઇસ તરહ ઇસ કાવ્ય મેં આધુનિક લડકી કી તમન્નાએ પ્રગટ કી ગઈ હૈ. મિત્રો બીજો પ્રશ્ન જોઈએ, બેટી કી ક્યા ક્યા તમન્ના હૈ, તો આપણે કાવ્યમાં જોઈ જ ગયા કે બેટીની શું શું તમન્નાઓ છે. સહેલો છે તો જે કાવ્ય છે એનો અનુસંધાનમાં જ આપણને ખ્યાલ આવી જાય કે બેટી તારા બનના ચાહતી હૈ, વો ધરતી પર ચાંદ કી તરહ ચમકના ચાહતી હૈ, જે રીતે આકાશમાં ચાંદ ચમકે છે એ પોતાના સારા એવા કાર્યો કરીને ધરતી પર ચાંદની જેમ ચમકવા માંગે છે. તો પોઈન્ટ થ્રુ યાદ રાખશો મિત્રો તો તમને પ્રશ્ન આવડી જશે, અને વિડીયોને થોડું ધ્યાનથી એક બે વાર જોશો મિત્રો તો તમારા મગજમાં પણ અંદર ઉતરશે કે ના આવું કંઈક આપણે ભણ્યા હતા. મિત્રો તો બેટી અને તમને એ પ્રશ્ન સહેલાઈથી આવડી પણ જાય, જે આપણે સંગીત કેવું સાંભળીએ છીએ તરત જ આપણને સંગીતના બે ત્રણ શબ્દો કેવા યાદ રહી જાય છે. એમ વિડીયો પણ પ્રશ્ન જુઓ કાં તો પાઠ સમજો ત્યારે એક બે વાર મિત્રો જોશો તો તમને તરત જ સમજ આવી જશે પાઠની અને પ્રશ્નની. તો બેટી ક્યાં બનના ચાહતી હૈ, તો તારા બનના ચાહતી હૈ, બેટી ચાંદ કી તરહ ધરતી પર ચમકના ચાહતી હૈ, ઉસકી ઈચ્છા દુનિયા રૂપી બાગ મેં ખીલને વાલા ફૂલ બનને કી હૈ, એટલે કે દુનિયામાં દુનિયા રૂપી બાગ
में खिलने वाला फूल बने के जे रीते बगीचा में फूल खिले छे एने सुगंधमय कहे छे एम बेटी पण पोताना सारा कार्य करीने दुनिया में फूलनी जेम ए पण सुवास लेवा मांगे छे। तो कहे छे तारा बनना चाहती है वो चांद की तरह धरती पर चमकना चाहती है, दुनिया रूपी बाग में क्या कहते दुनिया रूपी बाग में खिलने वाला फूल बनना चाहती है, वो तितली बनकर हवा को उड़ना चाहती है। इस तरह बेटी के दिल में कई तमन्नाएं है। तो मित्रों आ पण पॉइंट जो तुम याद रखो तो याद आ जैसे मित्रों जरूर नहीं कि प्रश्नों गोखवा। तो तारा बनना चाहती है वो क्या करना चाहती है, धरती पर चांद की तरह चमकना चाहती है, वो दुनिया रूपी बाग में खिलने वाला फूल बनना चाहती है, त्यार बाद वो हवा को चूमना चाहती है। तो बेटी की यह तमन्ना है। हमें तीजो प्रश्न जुशु, बेटी की तरह आप किसका सहारा बनने के लिए क्या क्या करेंगी। शु कहे प्रश्न, बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या क्या करेगी। तो मैं तुमने काव्य में समझाई मित्र कि बेटी शु कहे छे के किसी का सहारा बनने के लिए क्या करेगी। जो मित्रों आ प्रश्न ने आपड़े आ प्रश्न नो जवाब छे ये आपड़े आगळना वीडियो में जोईशु। मित्रों आगळ आपणे तीजो प्रश्न जोई गया के किसी की मदद करने के लिए आप क्या क्या करेंगे। तो बेटी की तरह मैं भी किसी का सहारा बनने के लिए पहले स्वयं को शू कहे पहला स्वयं को सहारा देने लायक बनूंगा। हमें मित्रों आपने कोई हेल्प करनी हो के मदद रूप थव हो तो पहला आप पगभर हो जाए। आपने कोई ने मदद करी हो तो पहला अपने जो पैसा के गमे ते हो अपना जोड़े चलो कोई भिखारी देते होने तुम्हारे खगड़ा जो है तो आप पास पैसा तो होवा जोईए, मागी ने नहीं कोई पोताना पैसा एम कहे। तो मित्रों कहे के बेटी की तरह मैं भी किसी का सहारा बनने के लिए स्वयं को एटले पोतानी जातने सहारा देने लायक बनेगा। हूँ पोते भणी गणीने एवो लायक बनी कि हूँ बीजा ने मददरूप थऊं, मैं खूब पढ़ूंगा फिर धन कमाऊंगा। हमेशा भणाय पहले तो तुम्हारे भणवा माटे मेहनत करवी पड़े, भणी करीने पछी के धन एटले के पैसा कमावीश। धन से मैं दूसरों की मदद करूंगा अने धन कमाईने हूँ बीजाने मदद करीश। मैं गरीब विद्यार्थियों को की पढ़ाई लिखाई में पूरी मदद करूंगा, लाचार मरीजों के इलाज का प्रबंध करूंगा। जे लाचार छे के जे गरीब जे छे ए एमने शू करीश हूँ एमने मददरूप थईश। बेरोजगार को कोई ना कोई काम दिलाऊंगा, जो हूँ सारी एवं भणीश ने धन कमाईश तो जे बेरोजगार छे एमने कहीं नहीं कही के अन्न के सारी चीज न मिली सके परंतु ए पोते पोतानुं पेट भरी सके एवं एमने कंईक करी आपीश। इस तरह दूसरों को सहारा देने के लिए मैं पूरी कोशिश करूंगा। तो आप पर मित्र शू जो मौलिक प्रश्न है प्रश्न पूछू जो कि बेटी की तरह आप भी किसी के सहारा बनने के लिए क्या करेंगे। तो आ प्रश्न मित्रों आपने जाते बने पर लिखी सके कि बेटी की तरह किसी को सहारा देने के लिए पहले मैं स्वयं को सहारा देने के लायक बनूंगा, फिर मैं पढ़ाई करूंगा मेहनत करूंगा, फिर क्या करूंगा पढ़ाई लिखाई करी करके मैं खूब पढ़ूंगा फिर धन कमाऊंगा, धन से मैं किसी बेरोजगार का सहारा बनूंगा, पची मरीजों का इलाज के प्रबंध करूंगा, बस फिर क्या होगा लाचार मरीजों का इलाज का प्रबंध करूंगा, लेकिन जो एम के व्यवस्था करी और बेरोजगार को कोई ना कोई काम दिलाऊंगा। इसी तरह बेटी को बेटी की तरह मैं भी किसी को सहारा देने के लिए ऐसे प्रयत्न करूंगा। अब हम चौथा प्रश्न देखेंगे, बड़े होकर आप क्या बनना चाहते हो क्यों। अरे मित्रों आ प्रश्न तमने छे के बड़े होकर तमे मोटा रहे दरेक व्यक्ति की इच्छा जेम बेटी की तमन्ना हो छे तमारी पण तमन्नाओ होय के तमे मोटा थईने शू बनवा मांगो छो। मैं कोई टीचर बनवा मांगे, कोई एंजीनियरिंग बनवा मांगतु होय, कोई डॉक्टर बनवा मांगतु होय, दरेक नी इच्छाओ शू होय छे मित्रों अलग अलग होय छे। तो आ प्रश्न के बड़े होकर आप क्या बनना चाहते। तो बेटी जे काव्य छे एमां के छे કે તમને મિત્રો પ્રશ્ન જે આપ તમે બનાવીને લખી શકો એટલા માટે સમજ્યું તે છે કે વ્યક્તિ બડે હોકર ક્યાં બનના ચાહતી હૈ તો ડોક્ટર બનના ચાહતી હૈ। ડોક્ટર બનના ચાહતી હૈ ઓર ચાહતી હૈ કે અબ સમાજ મે કઈ કઈ દુર્ઘટનાએ ઘટ રહી હૈ જિસકે કારણ લોગ કે અકસ્માત ભી હો રહે હૈ ઓર લોગ વિકલાંગ તક કી સંખ્યા ભી બઢ ગઈ હૈ।
और वो बेटी करना चाहती थी मैं विकलांग लोगों की मुफ्त में, इतने के वगर पैसे में हूँ मदद करीस। अने विकलांगों ने वो कहती कि वो अपंग जो होते उनकी दुर्दशा बड़ी बहुत खराब हो गई, उन्हें भीख मांगकर अपनी जिंदगी जीना पड़ते, तो मैं उनको उनके लिए कुछ करना चाहती हूँ, उन्हें समाज में अपना योग्य दर्जा भी देना चाहती हूँ। तो बेटी की ऐसी तमन्ना है। अब प्रश्न हम देखेंगे कि आप जीवन में क्या करना चाहते हो। मित्रों आपन तमे तमारा जिंदगी में शू करवा मांगो छो, परंतु तमने प्रश्न कई रीते जवाब लखो एना माटे आ समझूती छे। आपन तमे शू करवा मांगो छो, तमारो मौलिकता के तमारो के शू कहे छे, आप तमे शू करवा मांगो छो जीवन में। तो मैं जीवन में समाज और देश की सेवा करना चाहती हूँ। तो दरेक ने अलग इच्छा हो छे। तो आ कहे छे कि मैं जीवन में समाज और देश की सेवा करना चाहता हूँ, मैं लोगों को बुरे व्यसनों से छुटकारा दिलाऊंगी। लेके लोगों ने खराब जे शराब पीवानी हो छे, गुटखा जे मसाला खानी हो छे, शू कहे छे एने व्यसनों थी दूर करी छे। एम कहे छे जाति पाति का भेद मिटाकर सबको समानता का पाठ बनाऊंगी। એટલે કે અત્યારે પહેલા તો એવું હતું કે લોકો જાતિ પાતિના જે ભેદભાવ રાખતા હતા એકબીજા પ્રત્યે, તો કહે છે એના માટે હું લોકોને એના સમજાવીશ અને લોકોને સમતા એટલે કે સમાનતાથી જીવતા શીખવીશ એમ કહે છે। મેં દેશમાં બેઈમાની ઓર ભ્રષ્ટાચાર મિટાઉંગા, અને દેશમાં હું બેઈમાની કે લોકો અત્યારે એવું થઈ ગયું છે કે કંઈક કામ કરાવવું હોય તમારે તો લોકોને પૈસા આપીને કામ કરાવવું પડે છે। તો કહે છે કે બેઈમાની ઓર ભ્રષ્ટાચાર કે જે પૈસા આપીને આપણું કામ થાય છે, તો કે એ બધું હું મીઠાઈશ દૂર કરીશ। મેં આદર્શ સમાજ કા નિર્માણ કરવા ચાહતા હું, અને હું એક આદર્શ એટલે કે સારા સમાજનું નિર્માણ કરવા માંગુ। મેં અપને દેશ કી જનતા કો સુખી બનાવવા ચાહતા હું, અને મારા દેશની જે પ્રજા છે જનતા છે એમને સુખી બનાવવા માંગુ છું। તો મિત્રો આ એક આપણા મોટા પ્રશ્નો જે છે પૂર્ણ થયા। તમે વિડિયો એક બે વાર જોશો મિત્રો તમને ખ્યાલ આવી જશે, પ્રશ્નો પણ સમજાઈ જશે મિત્રો। તો નમસ્તે। મિત્રો હવે આપણે ગઈ વખતે પ્રથમ શ્રેમમાં મિત્રો જે એકમ કસોટીમાં તમારે પૂછાતું હતું સમાનાર્થી ને વિરુદ્ધાર્થી અને વચન પરિવર્તનમાં પૂછાતું હતું કે વચન પરિવર્તન કરીને વાક્યમાં વાક્ય બનાવો। તો મિત્રો આપણે જોઈ લઈએ બધા જ એકમ કસોટીમાં આવી રીતે પણ પૂછાય છે કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ। તો મિત્રો જોઈએ કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લખીએ, એટલે કે કોઈ કાવ્ય આપ્યું એનો આપણે અર્થ કહેવાનો હોય। જોઈએ ગગન પે ચમકે ચંદા, ગગન પે ચમકે ચંદા, ગગન એટલે કે આકાશમાં શું કહે છે ચંદ્રમાં ચમકે છે, મેં ધરતી પે ચમકુંગી, ધરતી પે ચમકુંગી મેં ઉજિયારા કરુંગી, આવું કોઈ બે પંક્તિ આપી અને આપણે અર્થ કરવાનો અર્થ એટલે કે અને એનો અર્થ શું થાય છે સમજાવવાનો હોય છે। તો આપણે જોઈએ તો જીસ તરહ આકાશ મેં ચાંદ ચમકતા હૈ, શું કહે છે કાવ્યમાં એમ કહે છે ગગન પે ચમકે, ભારતીયો કે છે ગગન પે ચમકે ચંદા અને ધરતી પર ચમકુંગી, જે રીતે આકાશમાં ચંદ્રમાં ચમકે છે તે હું ધરતી પર ચમકીશ, હું ધરતી પર ચમકીશ અને હું પ્રકાશ ફેલાવીશ। તો કહે છે જીસ તરહ આકાશ મેં ચંદા ચમકતા હૈ ઉસી તરહ મેં ધરતી પર ચમકુંગી ઓર ચારો ઓર અપના પ્રકાશ ફેલાવુંગી ઓર ચારો ઓર મેરા યશ ફેલેંગા। યશ ક્યારે ફેલાય? જ્યારે તમે કોઈ પ્રગતિ કરો, ભણી લીખીને સારું હોશિયાર થઈને કોઈ સારા હોદ્દા કે તમે પગ ઉપર ઊભા રહો ત્યારે સુધી તમારી પ્રગતિ થાય, યશ ફેલાવુંગી એમ। તો શું કહે છે? તો જેવી રીતે આકાશમાં ચંદ્રમાં ચમકી છે તે હું ધરતી પર ચમકીશ અને ભણી ગણીને શું કહે છે ચારો ઓર અપના પ્રકાશ ફેલાવુંગી અરે યશ ફેલાવુંગી। કોઈ પણ કાવ્યનું તમારે પૂછી શકે પંક્તિ મિત્રો, એટલે આ સમજૂતી માટે છે। હવે જોઈએ મુહાવરે કા અર્થ નિકર વાક્ય મેં પ્રયોગ કીજીએ। તો કહે છે પહેલું તારા બનના, તારા બનના આ મુહાવરો છે કે તારા બનના એટલે શું થાય? આપણે તારા બની જવાનું તું ના શીખે છે, તારા બનના એટલે જેમ આકાશમાં તારાઓ કેવું કહે છે બધા તારા શ્રેષ્ઠ, તો શ્રેષ્ઠ બનના અને સ્વ વિકાસ કરના, સ્વ પોતાની જાતે ઉન્નત થવું એમ। તો મિત્રો પહેલાં મારે પૂછાય તો પહેલાં એનો અર્થ લખવાનું, ત્યારબાદ એનું વાક્યમાં બનાવવાનું। વાક્ય તમે ગમે તે બનાવી શકો, જરૂર નથી કે હું તમને નોટમાં લખાવું છું કે તમારે છે એ જ લખવું, તમે બીજું બનાવીને પણ લખી શકો મિત્રો। તો મુજે વિશ્વાસ હે કે દીપાલી તારા બનકર સબકો,
चकित कर देगी। तारे के प्रगति कहीं पोताना पगे उभी ने एक बीजा ने चकित कर देसे। અને હંમેશા વાક્ય જ્યારે તમે બનાવો ત્યારે એના અર્થથી વાક્ય બનાવો। મેં પહેલાં પણ સેમમાં કહ્યું કે તમે સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં વાક્ય બનાવો છો તો ત્યારે સમાનાર્થીમાં ફેરવ્યા પછી જ એનું વાક્ય બનાવી દો। હવે જુઓ કે છે ધરતી પર ચમકના, ધરતી પર ચમકના તો એનો અર્થ શું થાય છે? નામના કમાના અને યશ ફેલાના, આના મિનિંગ અરાગે થોડો સેમ એક જ થાય છે મિત્રો। તો શું કહે છે? નામ કમાના। હવે મેં એનો અર્થ અને વાક્ય નથી લખ્યું, કારણ કે મિત્રો વાક્ય તો તમે મૌલિક ત્યાંથી બનાવી શકો। તો તમે એવું પણ કહી શકો છો કે મહાન પુરુષો કે નામ આજ ધરતી પર ચમક રહે હૈ। તો મિત્રો આ તમે બનાવી શકો છો। આગળ જોઈએ અપને પાવ પર ચલના, અપને પાવ, અને મેં આગળ પણ કહ્યું કે પાવ પર ચલના એટલે થાય છે કે પાવ પર તો ચાલતા જ હોય છે પરંતુ પોતાનામાં કંઈક છે એમ। તો શું કહે છે? આત્મનિર્ભર બનના, પોતા આત્મ એટલે પોતાની જાતે હું સક્ષમ છું એમ। તો એનું વાક્ય શું થાય છે? તો કે છે પ્રત્યેક યુવકો અપને પાપ પર ચલના ચાહીએ, એને એમ થાય છે કે પોતાને સ્વનિર્ભર બનવું જોઈએ। પછી કહે છે હવા કો ચૂમના, હવા ના કે ચૂમવા લખ્યું થાય પણ એનું મિનિંગ થાય છે કે મંજિલ પાના। શું કહે છે? હવા કો ચૂમવા જેમ બહુ જ કઠિન છે એવી રીતે મંજિલ એટલે કે તમારું સ્વપ્ન ધ્યેય પાના, તો કે જે મુશ્કેલ વસ્તુ છે મેળવી લીધું છે એટલે કે છે મંજિલ પાના। તો આખી ઉસને અપને પુરુષાર્થ છે હવા કો ચૂમી લીયા, એ કહેતો એમ કહે કે આખી એટલે કે તેને તેના પુરુષાર્થ એટલે કે મહેનતથી એને મંજિલ મેળવી લીધું। હવે મિત્રો જોઈએ વચન પરિવર્તન કરકે વાક્ય મેં પ્રયોગ કીજીએ, વચન પરિવર્તન કહે છે એટલે એક વચનને બહુવચન જે કહે છે, તો કે છે વચન પરિવર્તન કહે છે, તો કે છે પહેલું છે ઘોડા, તો શું થાય ઘોડે, તો હવે એને વાક્યમાં બનાવ કરવાનું છે। તો પહેલું જે છે કે ઘોડા દોડ રહ્યા હૈ, કઈ વચન થયું? કારણ કે ઘોડા છે ઘોડા, તો એનું વચન પરિવર્તન શું થયું? ઘોડે બહુવચન, તો ઘોડે દોડ રહે હૈ, અમે રહ્યા હૈ અને રહે છે। તો મિત્રો એ રીતે થોડું ધ્યાન રાખીને કરવાનું, તો ઘોડા હતું એક ઘોડો હતો એટલે કે ઘોડા દોડ રહ્યા હે, પરંતુ એને આપણું પરિવર્તન કર્યું તો શું થાય છે? ઘોડે ઘોડે દોડ રહે હે। બીજું વાક્ય છે બચ્ચે, તો શું આવે? બચ્ચે કહે છે બહુવચન કહ્યું છે, તો શું એક વચન શું થાય? બચ્ચા, તો વાક્ય રીતે પેલું ધ્યાન, બચ્ચે ખેલ રહે હૈ, બચ્ચે કહે છે અને નીચે છે બચ્ચા ખેલ રહ્યા હૈ, કારણ કે એક જ બાળકની વાત થાય છે તો બચ્ચા ખેલ રહ્યા હૈ, અને ઉપર છે તે બચ્ચે, બે ત્રણ વધારે બચ્ચે છે બહુવચન મિત્રો ખબર છે, બે થી વધારે થઈ જતું બહુવચન, તો બચ્ચે ખેલ રહે હૈ। તો આગળનું વાક્ય હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું। હવે મિત્રો આગળ જોઈશું ખીલોના, તો વચન પરિવર્તન શું આવે? શું આવે? ખીલોને, એક વચન છે અને બહુ વચન, તો મિત્રો એ રીતે આપણે વાક્ય બનાવીશું ખીલોના સુંદર હે, એક ખીલોનું હતું એટલે કે ખીલોના સુંદર હે, અને શું કહે છે? ખીલોને સુંદર હે। મિત્રો જ્યારે પણ એક વચન બહુવચનમાં આવે તો અહીંયા જો એક જ વાક્ય મતલબ કહે છે કે એક જ વસ્તુ છે એટલે કે રમકડું એક જ છે, તો શું કે પાછળ હે છે પરંતુ મીંડું નથી, એને જો ખીલોને સુંદર હે બે માત્ર અને મીંડું છે એ વાક્ય બહુવચન થઈ ગયું। આગળ જોઈએ ખેત, તો ખેતનું બહુવચન ખેત જ થાય, ખેતો ના થાય ખેત, તો ખેત હરા ભરા હૈ, પરંતુ જ્યારે એનું વાક્યમાં આપણે કંઈક વાક્ય બનાવતા હોય ત્યારે બહુવચન થતું હોય તો એ બની શકે છે, એટલે ખેત હરે ભરે હૈ, તો ખેતરો લીલા છમ છે, તો ખેત હરા ભરા એટલે કે ખેતર હર્યું ભર્યું છે, પરંતુ આપણે બહુવચનમાં ફેરવીએ તો બનાવીએ વાક્ય ત્યારે ખેત હરે ભરે, અહીંયા હરા ભરા છે અને અહીંયા ભરે 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 છે, એ ખાસ ધ્યાન રાખવાનું। તો હવે સમાનાર્થી શબ્દ, તો મિશાલ, મિશાલ એટલે કે આપણે કોઈને ઉદાહરણ આપતા નતા આપીએ છીએ ને કે જુઓ આ વ્યક્તિ ભણી ગઈને ઊંચા હોદ્દા પર છે, તો કોઈનું આપણે ઉદાહરણ આપીએ એને શું કહેવાય? મિશાલ, તો મિશાલ એ શું કહેવાય? ઉદાહરણ, તો એનું આપણે ઉદાહરણ આપ્યું છે એને શું કહેવાય? મિશાલ। ત્યારબાદ છે ગર્વ, તો ગર્વ તો અભિમાન,
કોઈને હોય ને પોતાના કામ પ્રત્યે ગર્વ તો એનું શું થઈ જાય અભિમાન. ત્યારબાદ જોઈએ ત્રીજું અંબર. તો મિત્રો તમને ખ્યાલ જ હશે આ તો તમારે ભણવામાં આવી જાય છે. અંબર એટલે ગગન, નભ, આકાશ, આકાશ. શાન તો પ્રતિષ્ઠા, માન એવું. કષ્ટ તો મુસીબત, સંકટ, તમે જે તમને શબ્દ આવડે તે લખી શકો છો. ત્યારબાદ વિલોમ શબ્દ લિખકર વાક્યને પ્રયોગ કીજીએ. વિલોમ એટલે કે વિરુદ્ધાર્થ શબ્દ, એને વિરુદ્ધાર્થીમાં લખો ને ત્યારબાદ એમાં વાક્યમાં પરિવર્તન કરો એટલે કે ફેરવો, એમ વાક્ય બનાવો. આકાશ તો મિત્રો તમને ખ્યાલ જ હોય આકાશ ઉપર તો નીચે શું આવે ધરતી. તમે પાતા પણ લખી શકો છો. તો અહીંયા ધરતી છે તો આકાશનો પહેલા આપણે વાક્ય બનાવીશું. દેખતે હી દેખતે વિમાન આકાશને પહોંચ ગયા, આકાશ શબ્દનો ઉપયોગ થયો. ત્યારબાદ હવે ધરતીનો આપણે બનાવીશું. જરૂરી નથી કે તમને કસોટીમાં કે પરીક્ષામાં આ રીતે પૂછે, તમને ફક્ત એવું એ કહે કે વિલોમ શબ્દ લિખકર વાક્યમાં પ્રયોગ કીજીએ. તો તમારે બનાવવાનું થાય તો તમે ધરતીનું બનાવવાનું મિત્રો, બંનેનું કહે તો બંનેનું બનાવવાનું, પરંતુ ખાસ તો કરીને આ એક જ બનાવવાનું આવશે મિત્રો. કે આ વિરુદ્ધાર્થી તમે લખ્યું તેનો અર્થ લખ્યો બનાવીને, ત્યારબાદ એનું જ મોસ્ટ ઓફ એ જ આવે, આ ઉપર આવતું નથી ગણિત તમને સમજૂતી માટે. આકાશ તો વિરુદ્ધાર્થી ધરતી, એનું જોઈ લીધું. તો આપણે બીજું જોઈએ, યાત્રી સુરક્ષિત રૂપે ધરતી પર ઉત્તર આવે. ઉત્તર ધરતી પર ઉત્તર આવે ને. હવે બીજું જોઈએ ઉજિયારા. ઉજિયારા એટલે શું થાય પ્રકાશ, તો એનું વિરુદ્ધ શું થાય છે અંધકાર. તો શું આવે અંધિયારા. અંધકાર લખો તો પણ ચાલે. તો સુબહ ઉજિયારા હોતે હી હમ કામ મે લગ આયે. શું કહે છે સુબહ ઉજિયારા, તો ઉજિયારા આવ્યું. ત્યારબાદ શ્યામ તો અંધિયારા હોતે હમ ઘર લોટાયે. સવાર થઈ એટલે અમે પોતાના કામમાં લાગી ગયા, અને જ્યારે અંધકાર એટલે શ્યામ સાંજ પડી અને અંધારું થયું એટલે અમે પોતાના ઘરે પાછા આવી ગયા. એ રીતે ત્રીજું જોઈશું ઈધરનું શું થાય ઉધર. ઓકે છે, આ ઈધર બેઠીએ, તમે અહીંયા બેસો અને અહીંયા વિરુદ્ધાર્થી કરીએ છીએ. વિરુદ્ધાર્થી ઉધરનું તો બે ઉપર બેઠેંગે અને તે ઉપર ઈધર. તો આપ ઈધર બેઠીએ, આપ ઉધર બેઠીએ, ઉધર આવું થયું અહીંયા. તો મિત્રો હવે ચોથું વાક્ય જે છે આપણે હવે પછી જોઈએ. હવે મિત્રો આગળ જોઈશું ભલાઈ તો બુરાઈ. તમારે પૂછાઈ શકે તો તમારે આ રીતે જે મેં અગાઉ તમને કહ્યું તો ભલાઈનું પણ વાક્ય બનાવવાનું અને બુરાઈનું પણ વાક્ય બનાવવાનું. તો મેં ફક્ત બુરાઈનું વાક્ય બનાવ્યું છે. તો જુઓ દુષ્ટો કોઈ કે ખરાબ વ્યક્તિ, દુષ્ટો કો દુષ્ટોથી બુરાઈ કરને મજા આવતા, એટલે કે ખરાબ વ્યક્તિ હોય એને બીજાની બુરાઈ એની ખામી શોધવામાં મજા આવે છે. પાના તો શું થાય ખોના, પાના એટલે મેળવવું, તો બીનું શું થાય જતું રહેવું થાય છે ગુજરાતીમાં, પણ હિન્દીમાં આગળ કરવાનું છે. તો કભી કભી જો અચ્છા લગતા લગતા હે ઉસે ખોના પડતા હે, ક્યારેક ક્યારેક કોઈ સારું લાગતું હોય અને આપણે ગુમાવવું પણ પડે છે. સફળ તો શું થાય છે અસફળ. કઈ વાર મહેનત કરને પર ભી આદમી અસફળ હોતા હે. ઘણી વાર એવું હોય છે કે તમે ભલે મહેનત કરી જ હોય પરંતુ તમે એમાં અસફળ થઈ જાઓ છો, કે તમને જે તમારી મહેનત હોય છે અને તમને ફળ મળતું નથી. તો મિત્રો અહીંયા તમારો આ પાઠ અહીંયા કાવ્ય જે છે બેટી એ પૂર્ણ થાય છે મિત્રો. અને તમારે આ જોઈ લેવું જેથી કરીને એકમ કસોટીમાં પૂછાય તો તમને આવડે. નમસ્તે.